પાટીદાર અનામત આંદોલન સમિતિ સિહોર દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે પ્રવેશ આપવાની માંગ સાથે મામલતદાર કચેરી સામે દેખાવો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને અનામતની માંગને લઈને આમણાંત ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક પટેલના નિવાસસ્થાને કોઈને જવા દેવામાં આવતા નથી, તેથી ત્યાં સુધી જવાની મંજૂરી આપવાની માંગ સાથે અનામત આંદોલન સમિતિ સિહોર દ્વારા મામલતદાર કચેરી સામે દેખાવો તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસના સ્થળે સૌને પ્રવેશ આપવા, ખતમ થઈ રહેલી લોકશાહીને પુનઃ સજીવન કરવા તથા અનશન આંદોલનને મંજૂરી આપવા સહિતની માંગણીઓ રજૂ કરતું આવેદનપત્ર સિહોર મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનમાં સિહોર પહેલેથી જ એપી સેન્ટર ગણાય છે. મામલતદાર કચેરી સામે સૂત્રોચ્ચાર કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમે અમારો સંદેશો, અમારી લાગણી જે અમારો કહેશે તમને ગુજારે છે, બરાબર. આ ભાજપાંશો રિપોર્ટો કરવા માટે આપ સાહેબને આવેદન પૂરું થકી અમારો સંદેશો પહોંચે, બરાબર. એના માટે સરકારે અનામત આંદોલનની માંગ સાથે સરકારે ઘણું બધું આપ્યું છે, પણ હવે સરકારને પેટમાં એ દુખે છે કે અત્યારે એને આયોગ તૈયાર કર્યું છે, પણ હાર્દિક પટેલ સિવાય કોઈ આંદોલનનો ચહેરો બદલે તો એને આયોગની જાહેરાત કરવી છે. કારણ કે એને એ વાતનો ડર છે, સરકારે આપ્યું છે અને અમલવારી કરવા માટે જો અત્યારે અમલવારી કરાવવા માટે જાહેરાત કરી દે તો આ જહાજ એ હાર્દિક પટેલને જાય છે. હાર્દિક પટેલને જહાજ જાય એ સરકારને બિલકુલ ગમતી વાત નથી, કારણ કે હાર્દિક પટેલની પ્રસિદ્ધિ વધે એ ડરના લીધે આ દબાવીને બેઠા છે. અને આ જાહેરાત વહેલી તકે કરે એ માટે થઈ અને હાર્દિક પટેલે અમારી માંગને બુલંદ કરવા માટે થઈ એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરેલું. ત્યાં પણ ઘરની બહાર નીકળતા જ આ સરકારે એનો ધરપકડ કરાવી અને સાંજ સુધી પોલીસ સ્ટેશને રાખી અને પછી છુટકારો અપાયો. પછીથી જેની જાહેરાત હતી 25 તારીખે નિકોલ એને જે આંદોલન ઉપવાસ આમરણ ઉપવાસ પર બેહવાની જે માંગ કરી હતી એમાં પણ તેને મંજૂરી ન આપતા, બરાબર, હાર્દિક પટેલે નિર્ણય લીધો કે અમે અમારા ઘરે તો ઉપવાસ પર બેસું, પણ આ સરકારે પોલીસ તંત્રને હથિયાર બનાવી અને ઘર સુધી પણ કોઈને પહોંચવા નથી દીધા. એટલા માટે થાય અને અમે અહીંયા ખાલી પ્રતિનિધિ તરીકે થોડી સંખ્યામાં અમે સંદેશો પહોંચાડવા માટે થઈને અમે